महात्मा ईश्वरदान जी हरीश जरा रखता था ने रखवा बैठा था ने गणेश मांडा था ने रिधि सिद्धि दिजन कौ हला रानी बाला बीज मंत्र ब्रह्माणी वयन उक्ति दे अविरल वाणी पुना कृत जम सारंग पाणी। ए सारंग पाणी ना गुणगान लखवा माटे थई अने जे बैठा था पोलोठी वाळी हैं ત્યાંથી ઉઠાય નહીં પછી અને બપોરે જમવાનું ટાણું થાય ને ત્યારે એની દીકરી બા એનું નામ પદ્માબા પદ્માબેન એ થાળી લઈને આવતા બાપુને ખવડાવવા દરરોજ આવે એમાં હરેશ ગ્રંથ પૂરો થઈ ગયો છેલ્લા શ્લોકના છપ્પયો પૂરા થઈ ગયા ભગવાન ઠાકર મહારાજ ની આમે આંખો માં જળજળિયા આવી ગયેલા ભગવાન પાસે પ્રાર્થના કરીને કીધું મહાત્મા ઈશ્વરદાન કે હે મારા વાલા મને જે આવડ્યા છે કાલા વાલા શબ્દો તારે ચરણે ધર્યા છે સ્વીકારી લેજે બાપ અને એમ ખેડી મોઢું લઈ અને બાર ઓસરીમાં મહાત્મા ઈશ્વરદાનજી આવે છે દીકરી બેન બેઠા હોય છે થાળીમાં જે રૂમાલ ઢાંકો છે થાળીમાંથી રૂમાલ લઈ બાપુના સામે મૂકે છે થાળી ઈશ્વરદાન બાપુએ એમાંથી એક કોળિયો ભર્યો જો આ વાત સાંભળવા જાવ એક કોળિયો ભર્યો અને કીધું બાપુએ કે બેટા પદ્મા તકે બોલો બાપુ આજ રસોઈમાં ત્યાં કેમ મીઠું નથી નાખ્યું હા મોળી રસોઈ કેમ છે પદ્માબા દીકરીએ કીધું બાપુ જ્યારથી તમે લખવા આ ગ્રંથ લખવા બેઠા છો ને ત્યારથી હું મીઠું રાખતી જ નથી હું જોઉં છું કે બાપુનો જીવ સ્વાદમાં છે કે ભગવાનના ભજનમાં આવી દીકરી પછી એમ કે છે કે મહાત્મા ઈશ્વરદાન કે છે બાપ એ જે મીઠું છે ને એ હરિરસ આ છે આ મારા ગ્રંથનું નામ મીઠાને હરિરસ પણ કે છે